નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત વરિષ્ઠ પત્રકાર અને દિલ્હી સ્થિત પીએમઓ ખાતે પીઆરઓ તરીકે ફરજ બજાવતા જગદીશ ઠક્કરનું નિધન થયું છે. તેમની કરીએ, તેઓ 70 વર્ષના હતા. તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ સીએમઓમાં પણ પીઆરઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. અહીં તેઓ 1986થી ગુજરાતના સીએમઓમાં ફરજ બજાવતા હતા. 2001માં પીએમ મોદી સાથે તેઓ દિલ્હી ગયા હતા. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કાર્ય કર્યું હતું. સાદગી અને જોશીલા સ્વભાવના કારણે તેઓ જાણીતા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરી જગદીશભાઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ગુજરાતના ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ જગદીશભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ડિફોલ્ટર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી છે આજે લંડનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરાશે. વિજય માલ્યા ડિફોલ્ટર જાહેર થયા પછી મની લોન્ડરિંગના કેસ નોંધાતા તે માર્ચ 2016માં ભારત છોડીને ભાગી ગયા હતા. તેમણે ભાગેડુ જાહેર કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં G20 સમિટમાં બ્રિટનના વડાપ્રધાન થેરેસા અને માલ્યાના પ્રત્યાર્પણની અપીલ કરી હતી, જેના સંદર્ભમાં કેસ ચાલી રહ્યો હતો અને આજે તેની ફાઇનલ સુનાવણી છે. ત્યારે ઈડી અને સીબીઆઈની ટીમ યુકે જવા રવાના થઈ છે અને સરકારને આશા છે કે વિજય માલ્યાને પરત લાવવામાં સફળતા મળશે. માલ્યાને વાત કરવામાં આવે, તેના વિરુદ્ધ ચાલી રહેલી ઈડી કાર્યવાહીને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી તેઓ કરી ચૂક્યા છે, પણ સુપ્રીમ કોર્ટે આ અપીલને ફગાવી હતી અને ઈડી મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે પહોંચ્યું હતું. તે માલ્યાને આર્થિક ગુનાના અપરાધી જાહેર કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી ઈડીની અરજીમાં. વિજય માલ્યાએ ગુરુવારે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે તે બેંકને 100% દેવું ચૂકવવા તૈયાર છે, પરંતુ એ કિસ્સો ખતમ થઈ જવો જોઈએ કે તેણે રૂપિયાની ચોરી કરી છે. માલ્યાએ બુધવારે સેટલમેન્ટનો પ્રસ્તાવ આપતા કહ્યું કે તે વર્ષ 2016માં જ દેવું ચૂકવવા માટે તૈયાર હતા. આ અંગે સરકારને તેમણે પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ તેમને નહોતો મળ્યો. કે એક્સટ્રેડિશન કેસ મેં આજ હા ફેસલા સુનાયા જાયેગા. દો સાલો કી સુનવાઈ કે બાદ માલ્યા ખુદ અભી ભી ટ્વીટ કરને મેં લગે હૈ કી વો પૈસા વાપસ કરના ચાહતે હૈ. ઉન્હોને કોઈ એસા ઘોટાલા નહીં કિયા જૈસે કી આરોપ લગાયા ગયા હૈ, ઓર સાથ સાથ મેં યે ભી ઉન્હોને કહા હૈ કી જો ભી યહાં ફેસલા હો ઉસકે બાદ એક અપીલ અવશ્ય હોગી. ઇસકા મતલબ સાફ હૈ કી કચેરી મેં આજ જો ભી ઓર્ડર હો, જો કાનૂની કાર્યવાહી હૈ, વો યહાં સમાપ્ત નહીં હોગી. આગે ઇસકે એક અપીલ ચલેગી. મુખ્ય મસલા યે હૈ કે માલ્યાને ઘોટાલા કિયા યા નહીં, ઓર ઇસ પ્રશ્ન પર ભી યહાં પર પૂરા ફેસલા નહીં સુનાયા જાયેગા. મેજિસ્ટ્રેટને કેવલ યે દેખના હૈ કે દોનો પક્ષો કી બહેસ કો દેખતે હુએ, સામને આયે સબૂત કો દેખતે હુએ, ક્યા કોર્ટ કો લગતા હૈ કે 50% સે જ્યાદા ચાન્સ હૈ કે ઘોટાલા હુઆ, ઓર યદિ કોર્ટ કો એસા લગે તો ફિર એક્સટ્રેડિશન કી આજ્ઞા દી જા સકતી હૈ. સાથ હી સાથ મેજિસ્ટ્રેટને યે ભી દેખના હૈ કે ક્યા ભારત કી કચેરી મેં કોર્ટ કો લગતા હૈ કે ઉન્હે ઇન્સાફ મિલેગા સહી તરહ સે, ઓર સાથ સાથ યે ભી દેખેંગે કે ઉન્હે કિન હાલાત મેં કૈદ કિયા જાયેગા, ઓર ઇસકો લેકર આશ્વાસન દિલાને કે લિયે ભારત સરકાર ને માલ્યા કે લિયે એક નયે હોટલ જૈસી જગહ કા ઇંતજામ કિયા હૈ મુંબઈ કી આર્થર રોડ જેલ મેં. ઇસકા વિડિયો મેજિસ્ટ્રેટ કો દિખાયા ગયા હૈ. ઓર જહાં તક ફ્રોડ કા સવાલ હૈ, મેજિસ્ટ્રેટ એમ આર વટનોટ યે કહે ચુકી હૈ કોર્ટ મેં કે યે સ્પષ્ટ હૈ કે રૂલ્સ કો તોડા ગયા, લેકિન યે કહેના એક બાત હૈ, ઇસ બાત કો લેકર ઓર્ડર દેના ઓર બાત હૈ, ઓર અબ ઓર્ડર શીઘ્ર સામને આ જાયેગા. રાજ્ય સરકાર આજથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. સરકાર પ્રતિ મણ રૂપિયા 1120ના ભાવે અડદ ખરીદશે. 28 જિલ્લાના 62 કેન્દ્રો પર અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર પ્રતિ મણ 1395ના ભાવે મગ ખરીદશે. 18 જિલ્લાના 37 કેન્દ્રો પર મગની ટેકાના ભાવે ખરીદી કરાશે. અરવલ્લીમાં આજથી ટેકાના ભાવે અડદ અને મગની ખરીદી શરૂ થઈ છે. 1120 રૂપિયે મણના ભાવે અડદની ખરીદી કરાશે. 1395 રૂપિયે મણના ભાવે મગ ખરીદાશે.
અત્યાર સુધીમાં 300 ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ ચૂકી છે. 1000થી વધુ ખેડૂતોને ફોર્મ લઈ ઓફલાઈન ટોકન આપી દેવાયા છે. આજ મામલે વધારે વિગતો મેળવીશું. સંવાદદાતા હાર્દિક પટેલ આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી. અરવલ્લીમાં ખેડૂતો શું આ કાર્યવાહીથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે? ખરીદી શરૂ થવામાં કઈ પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે? ચોક્કસથી કલ્પના, અરવલ્લી જિલ્લામાં અને રાજ્યમાં આજથી અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હજુ સુધી અરવલ્લી જિલ્લામાં અડદ અને મગની ખરીદી શરૂ થઈ નથી. જે અધિકારીઓ જે સમય જણાવી રહ્યા છે કે 11 વાગ્યા બાદ અડદની અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં 10000થી વધુ હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે, જ્યારે મગનું 1025 હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં 5 કેન્દ્રો ઉપર અડદની ખરીદી કરવામાં આવશે, જ્યારે મગનું અરવલ્લી જિલ્લાના મોડાસા નવા માર્કેટયાર્ડ ખાતે ખરીદી કરવામાં આવશે. ત્યારે ટેકાનો ભાવ જે 1395 રૂપિયા મગનું નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અડદનું 1120 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો એ બાબતથી પરેશાન છે કે જે ટેકાના ભાવે જે પાક ખરીદવામાં આવ્યો છે તેની ગતિ ખૂબ જ ધીમી છે. ત્યારે હું બતાવવાની કોશિશ કરીશ કે મારી સાથે ખેડૂતો પણ છે અને લાંબી લાઈનો પણ લાગેલી છે કે આ લાઈનો જે હજુ પણ મગફળીની લાઈનો છે કે જે મગફળી જે વેચવા માટે ખેડૂતો હજી આવી રહ્યા છે. લાંબી લાઈનો લાગી છે, 15-20 ટ્રેક્ટરો આજે વહેલી સવારથી અહીં આવી ચૂક્યા છે. ત્યારે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે હજુ સુધી મગફળીની ખરીદી થઈ નથી. 1100 અને 1200 નંબર હજી બાકી છે. માત્ર 300-400 ખેડૂતોની ખરીદી થઈ શકે બની છે. ત્યારે અડદની ખરીદી માટેની જે તૈયારીઓ કેવી રીતે પૂર્ણ કહી શકાશે? ત્યારે ખેડૂત મારી સાથે છે, તેમને પૂછીશું. આપ જણાવશો કે આપ આજે શું લઈને આવ્યા છો અને અડદનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે આપે? હજી નથી કરાવ્યું, અડદનું કરાવવાનું છે. અને મફડી લઈને અમે સાંજના આવેલા છીએ 6 વાગ્યાથી, પણ હજુ સુધી કોઈ કંઈથી તોલવાનું કંઈ થયું નથી. બરાબર, કેવું આયોજન છે? આયોજનમાં કોઈ આયોજનમાં બધું ઢીલું છે, થોડું કામ તો ચાલુ કરવું દેવું જોઈએ. અમે મજૂરોની થોડી કમી પડે છે. બરાબર, અડદનું કોઈ અહીંયા શરૂઆત થઈ છે? અડદની હજી કોઈ ચાલુ નથી કરી. બરાબર, અડદની હજી ચાલુ કરી નથી અહીંયા. કેટલું વાવેતર કર્યું છે તમે? મારા 50 મણ જેવું છે અડદ, 50 મણ જેવા પડે છે. સરકાર પાસે શું આશા રાખી રહ્યો છો આપ? મને 2 પૈસા જરી વધારે મળે તો સારું, એમ કહીને અમે રોકી રાખ્યા છે. આમ તો ખુલ્લા વેચવા તો 800-600-700 રૂપિયા ભાવ લઈ લે છે. બરાબર, એના કરતાં રોકી રાખ્યા છે કે ભાઈ આ ટેકાના ભાવે ખરીદ છે તો અમને થોડુંક લાભ મળશે. ચોક્કસથી ખેડૂતોએ સારા ભાવની આશાએ અડદનો જે પાક છે ઘરે રાખી મળ્યો છે. હજુ તો મગફળીના જે પાક છે હજુ વેચાયો નથી, તેની લાઈનમાં હજી ખેડૂતો ઊભા છે. ત્યારે હવે અડદની લાઈનમાં ઊભા રહેવાનું છે. ત્યારે સરકાર દ્વારા વધુ સ્ટાફ મૂકવામાં આવે, વધુ લોકો મૂકવામાં આવે, વધુ મજૂર મૂકવામાં આવે, જેથી જે કામગીરી છે થોડી ઝડપી બને અને અડદની જે મગનું જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેથી ખેડૂતો ચોક્કસ ખુશ છે, સારો ભાવ મળવાનો છે. પરંતુ એક નક્કર આયોજન કરવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે. કલ્પના, આભાર માહિતી આપવા બદલ આપનો. તો જે રીતે સંવાદદાતા હાર્દિક વાત કરી રહ્યા છે, અહીં નક્કર કામગીરીની વધારે જરૂરિયાત છે. ચોક્કસથી એક નીતિ બનાવી દીધી, પરંતુ તેનું અમલીકરણ પણ સુવ્યવસ્થિત રીતે થાય તેની વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂરિયાત છે. કચ્છમાં લખપતમાં કમોસમી વરસાદના અહેવાલ છે. ગુનેરી ઉમરસર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે. કચ્છમાં કમોસમી વરસાદના અહેવાલ, આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ જે હાલ સામે આવી રહ્યો છે. કચ્છમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ અને આ વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ હાલ વ્યક્ત કરી છે કચ્છના ખેડૂતોએ. આપ જોઈ શકો છો, વરસાદ એટલો ખાબક્યો છે કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા, ગલીઓમાં પાણી વહેતું જોવા મળ્યું. કમોસમી વરસાદથી અહીંના સ્થાનિકો પરેશાન છે. આપ જોઈ શકો છો આકાશમાં વાદળો ઘેરાયેલા છે, કાળા ડિબાંગ વાદળો, અને વાતાવરણ ચોમાસાની ઋતુમાં જોવા મળે તેવું જોવા મળ્યું છે. કચ્છના લખપતમાં આ કમોસમી વરસાદ બાદ અહીં જે પણ પાકની વાવણી કરવામાં આવી છે તેને નુકસાનની ભીતિ છે. આજ વિશે વધારે વાતચીત કરીશું સંવાદદાતા મેહુલ સોલંકી સાથે. મેહુલ, લખપતમાં આ રીતે કમોસમી વરસાદ પડ્યા પછી શું સ્થિતિ છે? જી કલ્પના, ચોક્કસથી જણાવી દઉં કે લખપતમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સિંચોત તેમજ મુદાન વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને જોઈને ખેડૂતોમાં હાલ ચિંતા સેવાઈ રહી છે. કારણ કે જે ખેડૂતોનો પાક છે તે જે થોડો ઘણો થયો છે કચ્છમાં ચાલુ વર્ષે જે અછત જાહેર કરવામાં આવી હતી
અછતના લીધે જે વરસાદ ન પડવાના કારણે અત્યારે જે રવિ પાક થયો છે તેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જી કલ્પના. ચોક્કસ, હાલ જે રીતે રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, આશરે કેટલા હેક્ટર જમીનમાં નુકસાનની સંભાવના અને કેટલું નુકસાન ખેડૂતોને? જી ચોક્કસ, છે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જે હાલ તો કચ્છમાં જે નર્મદા ઉપર આધારિત ખેડૂતોએ રવિ પાકનો જે વાવણી કરી છે તેનામાં પણ હાલ બિયારણનો ખર્ચો ખેડૂતોને માથે પડે તેવું છે. જી કલ્પના. આભાર માહિતી આપવા બદલ આપનો. તો જે રીતે સંવાદદાતા માહિતી આપી રહ્યા છે, કચ્છના લખપતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને કમોસમી વરસાદથી હવે બિયારણનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.